વતી લોકસભા ઉમેદવાર જાહેર કર્યા હતા એવા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેને સંબોધીને રોહન ગુપ્તાએ રાજીનામું મોકલ્યું છે, જેમાં ઉલ્લેખ છે કે તેઓ કોંગ્રેસ પક્ષના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. પત્રમાં રોહન ગુપ્તાએ કેટલાક સ્ફોટક ખુલાસા કરતા પક્ષના એક નેતાએ સતત અપમાન કર્યાનો દાવો કર્યો છે. સાથે તેમણે કહ્યું છે કે સતત ચારિત્ર્ય પર આંગળી ઉઠાવવામાં આવી રહી છે. મેં 13 વર્ષ પાર્ટીમાં વિવિધ હોદ્દા ઉપર કામ કર્યું છે. લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે મને મહત્વનો મોકો મળ્યો હતો, પરંતુ મારા પિતા માટે મેં મારી આકાંક્ષાને બાજુએ મૂકી દીધી છે. રોહન ગુપ્તાએ વધુમાં કહ્યું કે હું મારા પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છું અને લડાઈ લડી રહ્યો છું, ત્યારે એ જ કોંગ્રેસના નેતા ફરીથી મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એમના વર્તનથી મને રોષ છે અને મારા સ્વમાનને ધ્યાને રાખીને હું રાજીનામું આપી રહ્યો છું. મહત્વનું છે કે રોહન ગુપ્તાને કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી લોકસભા ટિકિટ આપી હતી, જો કે પિતાની તબિયતનું કારણ આપી રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. રોહન ગુપ્તા કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર રહી ચૂક્યા છે. એ રોહન ગુપ્તા જેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ખૂબ જ નાની ઉંમરે ઘણા મહત્વના હોદ્દા આપ્યા, રાષ્ટ્રીય લેવલે કામ કરવાની તક આપી, એ રોહન ગુપ્તા જેને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ ખૂબ જ અગત્યની કહી શકાય તેવી અનેક જવાબદારીઓ આપી. થોડા દિવસો પહેલાં તેમને પિતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને તેમણે અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર તરીકે ઇલેક્શન ના લડવા માટેની તૈયારીઓ દર્શાવી પાછી પાની કરી. ત્યારે પણ કોંગ્રેસ પાર્ટીના એક એક કાર્યકર્તા અને શીર્ષ નેતૃત્વએ તેમને ફેરવિચારણા કરવા અને પોતાના પિતાની તબિયત સારી થઈ જાય ત્યારબાદ જે લાગણીવશ લીધેલો નિર્ણય છે એના પર ફેરવિચાર કરીને ચૂંટણી લડે એ માટેની તૈયારીઓ દર્શાવી હતી. અમદાવાદ પૂર્વ લોકસભામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા મધ્યસ્થ કાર્યાલય પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે, તમામ તૈયારીઓ પણ થઈ ગઈ છે. અને છતાં પણ રોહનભાઈએ જે રીતે પાયા વિહોણા અને ધડ માથા વગરના ખોટા આક્ષેપો કરીને જે પ્રાથમિક સભ્યપદેથી કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે તેને હું અને કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ વખોડીએ છીએ. કોંગ્રેસ પાર્ટીમાંથી